डीसा नगरपालिका संचालित सर चार्ल्स वॉटसन हाईस्कूल में सेल्फ फाइनांस साइंस कॉलेज की मांग करवामां आवी हती। आ मांग ने लई अगाउ पण नगरपालिका में विवाद सर्जाई चुक्यो छे, त्यारे आजे उत्तर गुजरात यूनिवर्सिटी सेनेट हरेशभाई चौधरी आ जग्यानुं निरीक्षण करवा माटे आव्या हता अने निरीक्षण कर्या बाद यूनिवर्सिटी में अहेवाल रजू करवानी वात करी हती। ઉત્તર ગુજરાતના વેપારી મથક ડીસા શહેર સહિત સમગ્ર તાલુકામાં એક પણ સાયન્સ કોલેજ આવેલી નથી અને તેના લીધે ડીસા નગરપાલિકા અને સ્થાનિક ધારાસભ્ય દ્વારા ડીસાને સાયન્સ કોલેજ મળી રહે તે માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી અને ડીસા નગરપાલિકા સંચાલિત સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલમાં જ સાયન્સ કોલેજ બનાવવા માટેની કરવામાં આવેલી રજૂઆતને પગલે ડીસા નગરપાલિકાના કેટલાક સભ્યોએ સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલમાં સાયન્સ કોલેજ બનાવવા માટેની નીતિ નિયમ મુજબ જેટલી 5 એકર જગ્યા ઉપલબ્ધ ન હોવાનું જણાવવામાં આવ્યું હતું। ત્યારે આજે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય હરેશભાઈ ચૌધરી અન્ય સાયન્સ કોલેજની ટીમોને લઈ ડીસા નગરપાલિકા સંચાલિત સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલમાં નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા। નિરીક્ષણ માટે આવેલા હરેશભાઈ ચૌધરીએ મીડિયા દ્વારા કોલેજ માટે કેટલી જગ્યાની જરૂરિયાત છે અને અહીં કેટલી જગ્યા ઉપલબ્ધ છે તે કહેવામાં તો ટાળ્યું હતું, પરંતુ તેમણે એક વાતનો સ્વીકાર કર્યો હતો કે આ કોલેજ સરકારે નહીં પરંતુ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ બનશે। આજની આ મુલાકાત સંદર્ભે હતો કે ડીસામાં સાયન્સ કોલેજની એક માંગણી હતી, મારી જોડે આજે એક યુનિવર્સિટીની કમિટી અહીંયા એની ઓફિશિયલી મુલાકાતે આવેલી, મારી જોડે માન્ય ડબ્બર સાહેબ પાલનપુર સાયન્સ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ, માન્ય એમબી પ્રજાપતિ સાહેબ, એ બી મારી જોડે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ છે યુનિવર્સિટીમાં, મેથ્સ ડિપાર્ટમેન્ટમાં એચઓડી છે, અને જિગ્નેશભાઈ, મેં 4 જણા આજે અહીંયા સ્થળ મુલાકાત લઈ અને સંસ્થાની જે અહીંયા સાયન્સ કોલેજ શરૂ કરવા માગે છે તો એનો આ બધા અવકાશો અને ભૌતિક સવલતો બધું આજે તપાસ્યું છે અને એનો રિપોર્ટ અમે યુનિવર્સિટીમાં સબમિટ કરીશું। સાયન્સ કોલેજ હાલ સેલ્ફ ફાઇનાન્સ ધોરણે શરૂ થશે, ડીસા નગરપાલિકા સંચાલિત છે અને સેલ્ફ ફાઇનાન્સ ધોરણે હાલ શરૂ થશે। જે જગ્યાનું ને જે એનું હોય છે એ નકશાને બધા છે, કંઈક વિવાદનું આપ જે વાત કરો છો એ એક અરજી આવેલી છે, અરજી અમારા ધ્યાને છે અને ધ્યાને લીધું છે। આ બધી બાબતો જે છે એ થોડી કહેવાય કે બોર્ડમાં ચર્ચવાની હોય છે, થોડી ઓફિશિયલ બાબતો હોય છે એટલે એ બાબતે જાહેરમાં નહીં કહી શકું, પણ પૂરેપૂરી અમે કીધું એમ કે એક નિર્ણય એવો છે કે અહીંયા ડીસાના વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે અને બીજું કે સંપૂર્ણ મેં કીધું એમ કે ભૌતિક સવલતો વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે એ પણ અમારે સામે જોવાનું હોય છે એટલે એ બધી બાબતોની આજે અહીંયા ચકાસણી કરી છે અને 4-4 કમિટીના સભ્યો એનો રિપોર્ટ યુનિવર્સિટીમાં સબમિટ કરશે। એ નિષ્કર્ષ અમે એ બાબતે આજે અહીંયા અમારી વિઝિટ મુલાકાત પૂરી થઈ છે, અમે એક રિપોર્ટ બનાવીશું મુલાકાત સંદર્ભે સંપૂર્ણ જે અમે અહીંયા ક્લાસરૂમ જે ચકાસ્યા લેબોરેટરી ચકાસી એનો એક રિપોર્ટ બનાવીશું અને એ રિપોર્ટ અમારે યુનિવર્સિટીમાં સબમિટ કરાવવાનો છે, એટલે રિપોર્ટ અમે હવે બનાવીશું 4 જણા ભેગા મળીને। એક તરફ ડીસા નગરપાલિકાની કચેરીમાં યોજાતી સાધારણ સભામાં પ્રમુખ અને ડીસાના ધારાસભ્ય મોટી મોટી વાતો કરીને ડીસામાં સાયન્સ કોલેજ લાવવાની વાતો કરી રહ્યા છે અને ડીસાના વિદ્યાર્થીઓને મફતમાં શિક્ષણ મળશે તેવો દાવો કરી રહ્યા છે। ત્યારે સેનેટ સભ્યના જણાવ્યા અનુસાર આ કોલેજ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ બનશે અને તેનો વહીવટી ખાનગી ટ્રસ્ટને સોંપવાની વાત છે અને આ ટ્રસ્ટ કોનું છે તે પણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી। ત્યારે શું કોઈ ખાનગી ટ્રસ્ટ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે કોલેજમાં પ્રવેશ આપશે? આ ઉપરાંત આ ટ્રસ્ટની વિગતો પણ સરકાર દ્વારા ચકાસવી જોઈએ કે તેના ટ્રસ્ટીઓમાં કોઈ રાજકારણ નજીકના સભ્યો તો નથી નહીં।